આ છે મહેસાણાનો કુખ્યાત ભરત ઠાકોર. મહેસાણાના એક નામચીન બુટલેગરના નાના ભાઈ એવા ભરત ઠાકોરે કોર્ટે આપેલા પેરોલનો દુરુપયોગ કરી રૂપિયા 47 લાખની લૂંટ ચલાવી છે. 14 મહિનાથી હત્યા કેસમાં જેલમાં બંધ ભરત ઠાકોરે પરિવારનું કારણ દર્શાવી કોર્ટ પાસે પેરોલ મેળવ્યા અને તેણે 14 દિવસમાં પરત જેલમાં આવવાની કોર્ટને ખાતરી આપી, પરંતુ તે 14 દિવસે પરત આવવાને બદલે ફરાર થઈ ગયો હતો. પોલીસ ફરાર ભરત ઠાકોરને શોધતી હતી અને તેને મહેસાણામાં જ છુપાઈને આચરી દીધી રૂપિયા 47 લાખની લૂંટ. આ લૂંટમાં પેરોલ પર તેની જ સાથે છૂટેની ફરાર થઈ ગયેલા શક્તિસિંહ રાયજાદા નામના અન્ય એક શખ્સે પણ મદદ કરી. આખરે પોલીસે મહેસાણાની આંગળીયા પેઢીના 47 લાખ લૂંટી લેનાર ભરત ઠાકોર સહિત તમામને ઝડપી લીધા છે. જોકે ભરત પાસેથી પોલીસને રૂપિયા 18 લાખ જ મળ્યા. હવે પોલીસ પણ એ મૂંઝવણમાં છે કે આખરે લૂંટની રકમ ગઈ તો ગઈ ક્યાં. રાયજેદા શક્તિ હતો, એ પણ પેરોલ ફરારી આરોપી હતો, એને પણ પકડી લેવામાં આવેલો. તેમજ વિજય પટેલ જે આંગળીયા કર્મચારી હતો, જેને ટિપ્સ આપી હતી, તેને પણ પકડવામાં આવ્યો હતો. અને મુકેશ ઠાકોર કરીને છે વડોસણનો, એને પણ આ ગુનામાં અગાઉ પકડવામાં આવ્યો હતો. અને હાલની અંદર જે મુખ્ય આરોપી છે માસ્ટર માઇન્ડ ઠાકોર ભરતજી અને રાવળ સંજય, એ લોકોને કુલ 18,76,600 મુદ્દામાલ સંગાતે એરેસ્ટ કરવામાં આવ્યા છે. અને હાલમાં બીજા આરોપીની તપાસ ચાલુ છે. મહેસાણામાં બહુચર્ચિત આંગળીયા પેઢી લૂંટ કેસમાં પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા ભરત ઠાકોરનું નામ ખુલતા જ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી. આ લૂંટનો પ્લાન ભરતે મહેસાણામાં છુપાઈને બનાવ્યો હતો. 15 દિવસ પહેલા ઘટેલી લૂંટની આ ઘટનામાં આંગળીયા પેઢીના જ કેરિયરનું નામ ખુલ્યું હતું અને પોલીસે આખી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. લૂંટમાં અગાઉથી કરેલા પ્લાન મુજબ ભરત ઠાકોર નાણાં ભરેલા થેલા સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે ભરત ઠાકોરને 10 દિવસની દોડધામ પછી કડીના જાસલપુર ગામેથી ઝડપી પાડ્યો હતો અને હવે બેચરજીને પણ પોલીસે પકડી લીધો છે. એ વાત ખોટી છે, મહેસાણામાં નહોતો, એ ગોચરની જગ્યાઓમાં પડી રહેતો હતો, એના મામાના ત્યાં રહ્યો છે. પછી થોડોક સમય ચોટીલા, કચ્છ, પેલું માતાજીના મઢને એ બધી જગ્યાઓ રખડ્યો છે. એટલે સતત આમ કહી શકાય કે મૂવેબલ હતો, કે આજે અહીં તો કાલે બીજી જગ્યાએ જાય, ત્રીજી દિવસે ત્યાં બીજે ક્યાંય જાય, એ રીતે સતત એ દોડતો રહેલો છે. અહીંયા જ રોકાયો છે, મહેસાણામાં જ રોકાયો છે, એવું કંઈ હજી સુધી આપણને મળ્યો નથી આરોપી, અને હાલ કહી ના શકાય. પેરોલ એ કેદીનો હ્યુમન રાઇટ્સ છે, પણ એ જ રાઇટ્સનો કેદી દ્વારા ઉપયોગ થાય ત્યારે સાચા કેદીનો પણ મરો થઈ જાય છે. કારણ કે એક વખત ઊભી થયેલી શંકા બીજા કેદીને પેરોલ મેળવવામાં મુશ્કેલી ઊભી કરે છે. મહેસાણાથી કમલેશ રાવલ, VTV ન્યૂઝ.